विद्यार्थी मित्रों केम छो, मजा में ने? हवे धोरण त्रण मां अने आजना गुजरातीना लेक्चर मां हूँ तमारा बद्दानू फरी एक वार स्वागत करूँ छू। तो बद्दा तैयार छो ने भणवा माटे? बराबर। हवे पहलाना लेक्चर मां आपणे पाठ पांच ठागा ठैया करूँ छू ए समझ्या था, बराबर। हवे आपणे स्वाध्यायनी समझूती लईए, बराबर। स्वाध्यायनी समझूती पण आपणे लीधी थी, पण ए आपणे केटला प्रश्न लीधा था भाई? तो के आपणे चार प्रश्न लीधा था। कया कया? तो के विकल्पो, सवाल जवाब, खाली जग्या अने खरा खोटा लीधा था, बराबर। हवे आपणे मोटा सवाल जवाब लेशुं, बराबर। જો ભાઈ, મોટા સવાલ જવાબ એટલે શું? તો કે બે ત્રણ વાક્યમાં જવાબ લખવાના, એને આપણે મોટા સવાલ જવાબ કહેશું, બરાબર। એટલે આ સવાલનો જવાબ જે છે એ આપણે વિસ્તારથી આપવાનો છે, બરાબર। પહેલાં આપણે ખાલી સવાલનો જવાબ એક વાક્યમાં જ આપતા હતા, પણ હવે આ સવાલનો જવાબ આપણે બે ત્રણ લીટીમાં આપવાનો છે અને વિસ્તારથી આપવાનો છે, બરાબર। આપણો પહેલો સવાલ છે, કાગડો લુહાર સાથે શા માટે ગપ્પા મારવા લાગ્યો? હવે આનો જવાબ તો આપણને બધાને ખબર છે, બરાબર। તો કે કાગડાની દાનત ખોરી હતી, કાગડો કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યો। હવે આપણને બધાને ખબર છે કે કાગડો જે છે એ આળસુ હતો, એને કામ કરવું ગમતું ન હતું, એટલે એ છે એ લુહાર સાથે ઝાડ ઉપર બેઠા બેઠા ગપ્પા મારવા લાગ્યો। તો જો ભાઈ, આ સવાલનો જવાબ આવશે, કાગડાની દાનત ખોરી હતી, કાગડો કામ કરવાની આળસે ઝાડ ઉપર બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગ્યો। હવે જો ભાઈ, પહેલાંના લેક્ચરમાં આપણે બધા જે છે એ લર્ન કરતા હતા સાથે સાથે, બરાબર ને? તમે બધા પણ મારી સાથે લર્ન કરતા હતા ને? તો આ લેક્ચરમાં પણ આપણે લર્ન કરવાનું છે, જેથી તમારું અડધું કામ જે છે એ લેક્ચરમાં જ પૂરું થઈ જાય, બરાબર। તો બધાએ મારી સાથે સવાલ જવાબ પાકા કરવાના છે, સાવ ઇઝી ક્વેશ્ચન આન્સર છે, બરાબર ને? તો બધાએ મારી સાથે લર્ન કરવાનું છે, તો બધા ફરીથી મારી સાથે બોલશે, કાગડાની દાનત ખોરી હતી, કાગડો કામ કરવાની આળસે ઝાડ ઉપર બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગ્યો। આવડી ગયું બધાને? ફરી એકવાર બોલી લઈએ, બરાબર, એટલે બધાને લર્ન થઈ જાય। કાગડાની દાનત ખોરી હતી, કાગડો કામ કરવાની આળસે ઝાડ ઉપર બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગ્યો। હવે એના પછીનો સવાલ છે, નીંદવાનો વખત થતાં કાબરે કાગડાને શું કહ્યું? નીંદવાનો વખત થતાં કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ કાગડાભાઈ, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીતર મોલને નુકસાન થશે, બરાબર। હવે જ્યારે મેં પાઠ સમજાવ્યો હતો ત્યારે તમને બધાને ખબર છે કે નીંદવું એટલે શું મેં કીધું હતું, ખબર છે બધાને? પણ હું આજે ફરીથી રિપીટ કરું છું, નીંદવું એટલે શું થાય? તો કે આપણે જે વાવણી કરી હોય, પાક ઉગ્યો હોય આપણો, એની આસપાસ જે નકામું ઘાસ થયું હોય ને, બરાબર, એ ઘાસને કાપી નાખવું એટલે એને નીંદવું કહેવાય, બરાબર। તો જો ભાઈ, કાબર છે એ કાગડાને શું કહે છે? તો કે નીંદવાનો વખત થતાં કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ કાગડાભાઈ, બાજરો બહુ સારો ઉગ્યો છે, જો શું કહે છે એ? તો કે કાગડાભાઈ કાગડાભાઈ, બાજરો છે ને એ બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીતર મોલને નુકસાન થશે, બરાબર। મોલ એટલે આપણે ફરવા જઈએ છીએ એ મોલ નહીં, આપણે પાઠ સમજતા હતા ત્યારે પણ જોયું હતું, મોલ એટલે કે પાક, બરાબર, જે આપણે વાવ્યું હોય ને એને પાક કહેવાય, બરાબર।
તો જો ભાઈ ફરીથી આ સવાલનો જવાબ હું એકવાર બોલું છું, પછી તમારે મારી સાથે બોલવાનું છે, બરાબર? નીંદવાનો વખત થતાં કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ કાગડાભાઈ, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીતર મોલને નુકસાન થશે, બરાબર? જો કાબર શું કહે છે, તો કે નીંદવાનો વખત થતાં કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ કાગડાભાઈ, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીતર મોલને નુકસાન થશે, બરાબર? સમજાઈ ગયું બધાને? લર્ન થઈ ગયું બરાબર? ફરી એકવાર હું બોલું છું કે નીંદવાનો વખત થતાં કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ કાગડાભાઈ, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીતર મોલને નુકસાન થશે, બરાબર? બધાને બે સવાલ જવાબ લર્ન થઈ ગયો મારી સાથે. હવે આપણે ત્રીજો સવાલ જોઈએ. લુચ્ચો કાગડો કાબરને શું જવાબ આપે છે? લુચ્ચો કાગડો કાબરને જવાબ આપે છે, ઠાગા ઠૈયા કરું છું, ચાચોડી ઘડાવું છું, જાઓ કાબરબેન આવું છું. જો હવે જ્યારે કાબરબેન જે છે એ કાગડાને બોલાવવા જાય છે ને, ત્યારે કાગડાભાઈ જે છે એ કાબરને આ જવાબ આપે છે, બરાબર? જો કાગડાભાઈ કેવા હતા, તો કે બહુ પાકા હતા, બરાબર? તો લુચ્ચા કાગડાએ કાબરને જવાબ આપ્યો, ઠાગા ઠૈયા કરું છું, ચાચોડી ઘડાવું છું, જાઓ કાબરબેન આવું છું. એમ કહે છે કે હજી તો હું છે ચાંચ ઘડાવું છું, બરાબર? હજી મારી ચાંચ સરખી થઈ નથી, કાબરબેન તમે જાઓ, હું આવું છું, બરાબર ને? જ્યારે કાબર જે છે એ કાગડાભાઈને કામ કરવા માટે બોલાવવા જાય છે ભાઈ, ત્યારે કાગડાભાઈ તેને જવાબ આપે છે, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરબેન આવું છું, બરાબર ને? આ તો સાવ સહેલો જવાબ છે ભાઈ, બધાને યાદ રહી ગયો હશે, રહી ગયો ને? ચલો હવે એકવાર તમારે બધાએ મારી સાથે બોલવાનો છે, પછી આપણે પછીનો સવાલ જોશું, બરાબર? લુચ્ચો કાગડો કાબરને જવાબ આપે છે, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરબેન આવું છું, બરાબર? હવે ભાઈ આપણે ત્રણ જવાબ જે છે એ લર્ન કરી લીધા છે, આપણને બધાને લર્ન થઈ ગયા છે, તમને થઈ ગયા ને ભાઈ? બધા મારી સાથે કરો છો ને લર્ન? તો જો હવે સૌથી છેલ્લો સવાલ, કાગડો કયા ઢગલા પર જઈને બેઠો ભાઈ? તો કે કાગડો મોટા ઢગલા ઉપર જઈને બેઠો, બરાબર ને? આપણને બધાને ખબર છે કે કાગડાભાઈ જે છે એ બે ઢગલામાંથી કયા ઢગલામાં જઈને બેઠા? તો કે કાગડાભાઈ મોટા ઢગલા પર જઈને બેઠા. આપણો એક જવાબ પૂરો થઈ ગયો, બરાબર ને? હવે તેને શું થયું? તો એનો જવાબ જે છે એ અહીંથી શરૂ થાય છે. જો પણ જ્યાં બેસવા ગયા ત્યાં શું થયું? તો કે તેના પગ ઢૂસામાં ખૂપી ગયા, અને આંખમાં કાનમાં અને મોઢામાં બધે જ ઢૂસા ભરાઈ ગયા, અને કાગડાભાઈ જે છે એ મુશ્કેલીમાં મુકાઈ ગયા, બરાબર? જુઓ ફરીથી હું એકવાર બોલું છું, પછી તમારે મારી સાથે બોલવાનું છે. તો કે કાગડો મોટા ઢગલા ઉપર જઈને બેઠો, પણ જ્યાં બેસવા ગયા ત્યાં તો તેના પગ ઢૂસામાં ખૂપી ગયા, અને આંખમાં કાનમાં અને મોઢામાં બધે જ ઢૂસા ભરાઈ ગયા, અને કાગડાભાઈ જે છે એ મુશ્કેલીમાં મુકાયા, બરાબર? સમજાઈ ગયું બધાને? ચલો હવે ફરીથી મારી સાથે બોલવાનું છે બધાએ, હો. કાગડો કયા ઢગલા પર જઈને બેઠો? તેને શું થયું? તો કે કાગડો મોટા ઢગલા ઉપર જઈને બેઠો, પણ જ્યાં બેસવા ગયા ત્યાં તો તેના પગ ઢૂસામાં ખૂપી ગયા, અને આંખમાં કાનમાં અને મોઢામાં બધે જ ઢૂસા ભરાઈ ગયા, અને કાગડાભાઈ મુશ્કેલીમાં મુકાયા,
બરાબર. હવે આજે આપણે ચાર સવાલ જવાબ લઈને કયા કયા, તો કે પેલું, કાગડો લુહાર સાથે શા માટે ગપ્પા મારવા લાગ્યો? હવે તમને બધાને આ જવાબ આવડતો જશે. બરાબર. એના પછીનો સવાલ, નીંદવાનો વખત થતાં કાબરે કાગડાને શું કહ્યું? હવે આનો જવાબ પણ તમને આવડી ગયો. એના પછીનો જવાબ, લુચ્ચો કાગડો કાબરને શો જવાબ આપે છે? હવે આ પણ જવાબ આવડી ગયો હશે બધાને. મારી સાથે જ તમે લોકો બોલતા હતા ને, કાગડો કયા ઢગલા પર જઈને બેઠો, તેને શું થયું? બરાબર ને. જો ભાઈ, આ સવાલનો જવાબ પણ તમને આવડતો હશે. બરાબર ને. કેમ કે મારી સાથે જ તમે લોકોએ લર્ન કર્યું. તો ચલો ભાઈ, આપણે ચાર સવાલના જવાબ લર્ન કર્યા, અને પણ મોટા. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. તો જો એના પછીનો પ્રશ્ન શું છે, તો કે આ વિધાન કોણ બોલે છે ને તે લખો. જો ભાઈ, આપણે પાઠ સમજ્યા હતા એટલે આપણને ખબર છે કે કયું વિધાન કોણ બોલતું હશે. બરાબર. આ તમે સેકન્ડમાં હતા ને ત્યારે આવતું હતું ભાઈ, આ તમારી માટે નવું નથી. બરાબર ને. તો જો પેલું શું છે, બહુ સારું. ચાલો તો ભાઈ જો, તો આ વિધાન કોણ બોલ્યું હશે, કાબર કે કાગડો? કાબરબેન બોલ્યા હશે કે કાગડાભાઈ બોલ્યા હશે? ચલો જોઈએ આપણે કોણ બોલ્યું છે ભાઈ. કાગડાભાઈ. આ વિધાન જે છે એ કાગડાભાઈ બોલ્યા છે. ચાલો હવે બીજું વિધાન જોઈએ. ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે. તો ભાઈ આ વિધાન કોણ બોલ્યું હશે, કાગડાભાઈ કે કાબરબેન? વિચારો, વિચારો. તમે લોકોએ પાઠ સમજ્યો છે ભાઈ, તો તમને યાદ હશે કે આ વિધાન કોણ બોલ્યું છે, કાબરબેન. આ વિધાન કોણ બોલ્યું છે ભાઈ? કાબરબેન. ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે. આ વિધાન કોણ બોલ્યું છે? કાબરબેન. ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો. જો ભાઈ, આ વિધાન કોણ બોલ્યું છે? મને તમારે બધાએ કહેવાનું છો મનમાં, કારણ કે મેં તમને બધાને પાઠ છે એ સમજાવ્યો છે. બરાબર ને. ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો. તો આ વિધાન કોણ બોલ્યું હશે ભાઈ, કાબરબેન કે કાગડાભાઈ? ચલો આપણે જોઈએ. કાબરબેન. આ જવાબ જે છે એ આવશે કાબરબેન. આ વાક્ય કોણ બોલ્યું હતું ભાઈ? કાબરબેન. બરાબર ને. જો આપણે શું શીખ્યા ભાઈ, તો કે કોણ બોલે છે તે લખો એ શીખ્યા. બરાબર ને. તો જો પેલું જે હતું એ હતું બહુ સારું. ચાલો તો આ કોણ બોલ્યું, તો કે કાગડાભાઈ. હવે એના પછીનું, ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે. આ કોણ બોલ્યું છે ભાઈ? તો એ છે એ કાબરબેન. અને એની પછીનો જવાબ જે છે એ પણ કાબરબેન બોલ્યા છે. ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો એ પણ કાબરબેન બોલ્યા છે. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ ભાઈ. ચલો, તો કયો પ્રશ્ન હશે? હા, બધાને સ્ક્રીન ઉપર દેખાય છે કે નીચેના વાક્યો પાઠના યોગ્ય ક્રમના આધારે ગોઠવો ભાઈ. તો જો આપણે બધાએ પાઠ સમજ્યો છો, તો પહેલાં આપણે સવાલ જોઈએ. જવાબ આપણે જોવાના નથી, જવાબ આપણે બધા નક્કી કરશું કે કયો જવાબ આવશે. બરાબર ને. તો જો હું વાક્ય વાંચું છું, બધાએ ધ્યાનથી જોવાનું છે અને સાંભળવાનું છે. કાબર એકલીએ આખું ખેતર નીંદી નાખ્યું, પેલું. બરાબર. પછી બીજું છે, કાબર અને કાગડાએ પોતાની ચાંચોથી ખેતર ખેડ્યું. બરાબર. હવે ત્રીજું, કાબરે બાજરાના ડૂંડામાંથી બાજરો કાઢ્યો. અને હવે ચોથું છે, કાબર એકલીએ આખા ખેતરની કાપણી કરી. જો ભાઈ, આ ચાર જે છે એ વાક્ય આપણી પાસે છે. હવે આપણે આ ચાર વાક્ય જે છે ને એ આડા આવડા છે, તો આપણે એને ફરીથી લાઇનમાં ગોઠવવાના છે. લાઇનમાં એટલે આપણે લાઇનમાં બેસીએ છીએ
એમ નહીં, આપણે એને પાઠના ક્રમમાં ગોઠવવાના છે, બરાબર ને? તો જુઓ ભાઈ, પહેલાં કયું વાક્ય આવશે, કોણ કહેશે મને? બધાએ મનમાં વિચારવાનું છે હો. તો જુઓ ભાઈ, પહેલું વાક્ય આવશે, કાબર અને કાગડાએ પોતાની ચાંચોથી ખેતર ખેડી નાખ્યું, બરાબર ને? કાબર અને કાગડાએ પોતાની ચાંચોથી ખેતર ખેડ્યું. આ જે છે એ આપણો પહેલો જવાબ છે. હવે આપણે જોઈએ બીજો જવાબ. કાબર એકલીએ આખું ખેતર જે છે એ નીંદી નાખ્યું, બરાબર ને? તો જો આપણે જોઈએ, કાબર એકલીએ આખું ખેતર નીંદી નાખ્યું. હવે એના પછીનું છે, કાબર એકલીએ આખા ખેતરની કાપણી કરી, બરાબર ને? જો સૌથી પહેલાં નીંદણ કર્યું અને પછી જે છે એ કાપણી કરી, બરાબર ને? અને છેલ્લે છે એ કાબરે બાજરાના ડૂંડામાંથી બાજરો કાઢ્યો, બરાબર ને? મેં કીધું તું તમને કે છેલ્લે પાક જે છે એ બહુ સારો ઉગી ગયો હતો, બરાબર? બાજરીના જે ડૂંડા છે એ તૈયાર થઈ ગયા હતા, એટલે સૌથી છેલ્લું કામ કાબરબેને છે એ બાજરાના ડૂંડામાંથી બાજરો કાઢ્યો. ચલો ભાઈ, ફરીથી આપણે રિપીટ કરીએ. તો કે સૌથી પહેલાં આવશે કે કાબર અને કાગડાએ પોતાની ચાંચોથી ખેતર ખેડ્યું. એના પછીનું આવશે કે કાબરે આખું ખેતર નીંદી નાખ્યું. એના પછીનો જવાબ આવશે કે કાબરે આખા ખેતરની કાપણી કરી. અને એના પછીનો જવાબ જે છે એ કાબરે બાજરાના ડૂંડામાંથી બાજરો કાઢ્યો, બરાબર? સમજાઈ ગયું બધાને? આ તમારી માટે જે છે એ નવું હતું, બરાબર? હવે તમે બધા શીખી ગયા ને? તો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન શું છે ખબર? ની, નો, ના અને નું મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલાં તમે ખાલી જગ્યા પૂરતા હતા ને, એ આપણે પાઠના આધારે પૂરતા હતા, પરંતુ અહીંયા જે છે એ ના, ની, નો, ના, નું મૂકીને જે પણ જે છે એ લાગુ પડે એ મૂકીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે કાગડા, ખાલી જગ્યા ચાંચ તૂટી ગઈ. તો શું આવશે ભાઈ? જો કાગડાનો ચાંચ તૂટી ગઈ એવું આવે? નહીં. કાગડાના ચાંચ તૂટી ગઈ એવું આવે? તો કે નહીં. કાગડાનું ચાંચ તૂટી ગયું એવું આવે? નહીં. તો શું આવશે ભાઈ? તો કે કાગડાની ચાંચ તૂટી ગઈ એ આવશે. સમજાઈ ગયું ને બધાને? કાગડાની ચાંચ તૂટી ગઈ. હવે એની પછીનો પ્રશ્ન, કાપણી ખાલી જગ્યા વખત થયો. હવે જો કાપણીની વખત થયો છે એવું આવશે? નહીં, એવું ન સારું લાગે. પછી તો કે કાપણીના વખત થયો છે એવું આવે? નહીં, એવું પણ ન આવે. તો કાપણીનું વખત થયો છે એવું આવે? નહીં. તો શું આવશે ભાઈ? તો કે કાપણીનો વખત થયો છે. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું. તો કે કાબર અને કાગડા ખાલી જગ્યા કામ બાજરો કાપવાનું હતું. તો જો કાબર અને કાગડાના કામ બાજરો કાપવાનું હતું એવું આવે? નહીં. પછી ની આવશે? કાબર અને કાગડાની કામ બાજરો કાપવાનું હતું એવું આવે? નહીં. તો શું આવશે ભાઈ? તો કે કાબર અને કાગડાનું કામ બાજરો કાપવાનું હતું, બરાબર ને? તમને ત્રણ ખાલી જગ્યા આપી છે અહીંયા, એ ત્રણેય ખાલી જગ્યા મેં તમને સમજાવી, બરાબર? તમને બધાને સમજાઈ ગઈ ને? હું ફરીથી એકવાર રિપીટ કરું છું. જો ભાઈ, પહેલી ખાલી જગ્યા છે કાગડાની ચાંચ તૂટી ગઈ, બીજી ખાલી જગ્યા છે કાપણીનો વખત થયો, અને ત્રીજી ખાલી જગ્યા છે કાબર અને કાગડાનું કામ બાજરો કાપવાનું હતું, બરાબર? જો ભાઈ, આપણે હવે એના પછીનો પ્રશ્ન કરીએ છીએ. જોઈએ ઓ કયો પ્રશ્ન છે. ઓ, જોડણી સુધારો. આ તમને છે ને એ મિસે, આપણે જ્યારે ગૂગલ મીટમાં લેક્ચર લેતા હતા ને, ત્યારે મિસે તમને સમજાવ્યું હતું. એટલે સાચી જોડણી એટલે શું? તો કે અહીંયા જે છે એ શબ્દોમાં ભૂલ આપી હશે આપણને, અને આપણે પાઠના આધારે જે છે એ શબ્દ તો શીખ્યા જ હશું,
બરાબર ને? તો ઈ શબ્દમાં જે ભૂલ હોય એ આપણે સુધારવાની હતી, બરાબર ને? તો જો પહેલો શબ્દ છે ચાંચ, દેખાય છે બધાને સ્ક્રીન ઉપર? તો જો ચાંચ છે ને એ આવી રીતે લખેલું છે આમાં, બરાબર? તો ચાંચ આવી રીતે લખાય નહીં, બરાબર? ચાંચની ઉપર એક મીંડું આવશે, ચાની ઉપર, બરાબર? એટલે ચાંચ એવી રીતે બોલાશે. સમજાઈ ગયું બધાને? જો આમાં ખાલી ચાંચ લખ્યું છે ને, આ શું આવશે? ચાંચ. હવે એના પછીનું જે છે એ નુકસાન. જો નુકસાન લખ્યું, નુકસાન આવે નહીં, શું આવશે? કયો સ આવશે? સસલાનો સ આવશે, બરાબર? નુકસાન એમ આવશે. આમાં શેની ભૂલ હતી ભાઈ? તો કે આમાં જે છે એ શંકોરાનો સ આપ્યો હતો, પરંતુ નુકસાનમાં જે છે એ સસલાનો સ આવશે, બરાબર ને? તો અહીંયા આવશે નુકસાન. પછી આવશે નિરાત. આમાં જો હવે નિરાતમાં શેની ભૂલ છે? તો કે અહીંયા દીર્ઘાય આપી છે ને આવે શું? હસવાય, બરાબર ને? તો નિરાત એવું આવશે, બરાબર ને? અને રા ઉપર મીંડું આવશે, નિરાત. હવે આપણે ચોથું જોઈએ, નિરાસ. જો આમાં સ છે, સ, તો અહીંયા શું આવશે? શ, શંકોરાનો શ. અને ની છે ને એ રસવાય આવશે, દીર્ઘાય આવશે નહીં. તેનો જવાબ શું થયો ભાઈ? તો કે નિરાશ, બરાબર ને? જોઈ લ્યો શું ભૂલ છે. તો કે પહેલાં તો રસવાય આવશે, બરાબર? ન ને રસવાય ની, પછી રા, અને પછી શ, શંકોરાનો શ, નિરાશ. પછી એને આવશે ઢગલો. ત્યાં જો ઢગલો લખ્યું છે, ઘ ઘરનો ઘ છે, તો ઘ ઘરનો ઘ આવે ભાઈ, નું આવે, શું આવે? ઢગલો. ગ ગણપતિનો ગ આવશે, બરાબર ને? ઢગલો. હવે એના પછીનું જોઈએ આપણે મુશ્કેલી. જો મુશ્કેલી આપ્યું છે, સ સસલાનો સ, તો ભાઈ સ સસલાનો સ આવે નહીં. મુશ્કેલીમાં કયો સ આવશે ભાઈ? શંકોરાનો સ, મુશ્કેલી, બરાબર ને? હવે જોઈએ શું આવશે. તો કે ડૂડા, ડૂડા લખ્યું છે. જો આમાં ડૂડા આવે, આપણે બધાએ પાઠ સમજ્યો છે. શું આવશે ભાઈ? ડૂંડા આવશે, ડૂંડા આવશે ને? તો જો ડૂંડા કેવી રીતે લખાય? તો કે અહીંયા શું આવશે? તો કે દીર્ઘાવાળું આવશે અને ઉપર મીંડું આવશે, ડૂંડા, બરાબર? હવે એના પછીનું છે એ લુહાર. તો જો ભાઈ લુહારમાં શું ભૂલ છે? તો કે રસાવાળું નહીં આવે, શું આવશે? દીર્ઘાવાળું આવશે, લુહાર. સમજાઈ ગયું બધાને? આપણે શું શીખ્યા ભાઈ? તો કે આપણે જોડણી શીખતા હતા, જે શબ્દમાં ભૂલ હતી એ શબ્દ આપણે ફેરવીને ફરીથી લખ્યા છે, બરાબર? જોઈ લો એકવાર કેવી રીતે આપણે ભૂલ સુધારી છે, પછી આપણે એના પછીનો પ્રશ્ન કરીએ, બરાબર? ચલો એના પછીનો પ્રશ્ન શું છે? શું છે ભાઈ? તો કે સમાનાર્થી શબ્દ. હવે આ તો તમને બધાને આવડે છે હો, કેમ કે આ તમે સેકન્ડમાં હતા ને ત્યારનું આવે છે તમને, બરાબર? તો જો દોસ્તી તો ભાઈબંધી, બરાબર? પછી આવશે મોલ, મોલ તો પાક, બરાબર ને? મોલ એટલે હિમાલયા મોલ નહીં, મોલ એટલે શું ભાઈ? તો કે પાક, બરાબર? હવે દાનત, દાનત તો વૃત્તિ, બરાબર ને? દાનત તો વૃત્તિ. હવે વખત, વખત એટલે સમય, બરાબર ને? વખત એટલે શું થાય ભાઈ? તો કે સમય, વખત એટલે સમય. ફરીથી આપણે જે છે એ રિપીટ કરીએ. તો કે દોસ્તી તો ભાઈબંધી, મોલ તો પાક, દાનત તો વૃત્તિ, અને વખત તો સમય, બરાબર ને? બધાને સમાનાર્થી શબ્દ સમજાઈ ગયું ને? હા કે ના? જો ભાઈ આ તમારી માટે છે ને બહુ જ ઇઝી છે, બરાબર? એટલે બધાને સમજાઈ ગયું ને? સમજાઈ ગયું બધાને? દોસ્તી એટલે ભાઈબંધી, મોલ એટલે પાક, દાનત એટલે
વૃત્તિ અને વખત એટલે સમય. ટચ કરો તો મારા હાથ ઓલા છે ને થાય છે. જો ભાઈ, આપણે અત્યાર સુધી શું શીખ્યા? તો કે આપણે શીખ્યા કે બે ત્રણ વાક્યમાં જવાબ, પછી શીખ્યા આપણે જે છે એ કોણ બોલે છે, કોને કહે છે, પછી આપણે શીખ્યા પાઠના આધારે યોગ્ય ક્રમમાં ગોઠવતા શીખ્યા આપણે, બરાબર. અને પછી આપણે જે છે એ ન ના ની ની વાલી ખાલી જગ્યા શીખ્યા, અને પછી આપણે જોડણી શીખ્યા, પછી આપણે જે છે એ સમાનાર્થી શબ્દ શીખ્યા, બરાબર ને. હવે જો હું તમારી મૌખિક ટેસ્ટ લઉં, મને એમ થાય છે હો, લઉં ને હું તમારી મૌખિક ટેસ્ટ ભાઈ, બરાબર. તો જો દોસ્તી એટલે શું થાય? ભાઈબંધી થાય, બરાબર ને. ભાઈબંધી થાય ને ભાઈ. મોલ એટલે પાક, દાનત એટલે વૃત્તિ, અને વખત એટલે સમય, બરાબર. હવે એના પછીનો સવાલ શું છે ભાઈ? તો કે એના પછી જે છે એ વિરોધી શબ્દ છે. વિરોધી શબ્દ એટલે શું ખબર? તો કે જો સમાનાર્થી શબ્દમાં કેમ આપણે એની જેવો જ શબ્દ લખીએ છીએ, બરાબર ને, પણ વિરોધી શબ્દમાં જે છે એ આપણે એનીથી અલગ શબ્દ એટલે કે એનીથી વિરુદ્ધનો શબ્દ લખવાનો છે, બરાબર ને. જો તમે આમાં જોશો ને, સમજશો ને, એટલે તમને સમજાશે, બરાબર. સુંદર તો કદરૂપું, બરાબર. સુંદર તો કેવું? કદરૂપું. કદરૂપું એટલે શું? તો કે જે સુંદર ના હોય એવું, બરાબર. પછી મોટું. મોટું તો નાનું, બરાબર ને. મોટું હોય તો એનું જે વિરોધી શું થાય? તો કે નાનું, બરાબર ને. હવે ત્રીજું છે મુશ્કેલ. મુશ્કેલ એટલે બહુ જ અઘરું. તો અઘરાનું ભાઈ વિરુદ્ધનો શબ્દ શું? તો કે સહેલું, બરાબર ને. અને એના પછી છે નિરાશ. તો નિરાશનો વિરોધી શબ્દ શું આવે ભાઈ? તો કે આશ, બરાબર. સુંદર તો કદરૂપું. કદરૂપું એટલે કે સુંદર ના હોય એવું, એના વિરુદ્ધનો શબ્દ. મોટું તો નાનું. મુશ્કેલ તો સહેલું. અને નિરાશ તો આશ, બરાબર. બધાને વિરોધી શબ્દ સમજાઈ ગયા ભાઈ? તો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. શું છે? શું છે પ્રશ્ન? તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. આ તમારે સેકન્ડમાં આવતું હતું, બરાબર ને. શબ્દ સમૂહ એટલે કે આપણને એક વાક્ય આપેલું હોય, બરાબર, અને આપણે એનો જે છે એ એક શબ્દમાં જવાબ આપવાનો હોય, બરાબર ને. તો આપણે જોઈએ કે કણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરા, તો એને શું કહેવાય ભાઈ? ઢૂસા, બરાબર ને. જો કણસલું હોય ને, એમાંથી આપણે બાજરીના દાણા, બરાબર, કાઢી લીધા, એટલે પછી શું રહે? તો કે ફોતરા જ રહે ને. તો એને શું કહેશું આપણે? ઢૂસા. અમે બીજું, ખેતરમાં નકામું ઘાસ ઉખેડી નાખવું. ખેતરમાંથી ભાઈ જે નકામું ઘાસ હોય ને, આપણે એને ઉખેડી નાખીએ. તો મિસે સમજાવ્યું તું, શું કહેવાય એને? નિંદણ. મિસે સમજાવ્યું હતું ને તમને કે જો આપણે પાક જે છે એ ઉગાવીએ અને એની આજુબાજુ જે છે એ નકામું ઘાસ થઈ જાય, બરાબર, એને આપણે ઉખેડી નાખીએ, કાપી નાખીએ, તો એને શું કહેવાય? એ પ્રક્રિયાને નિંદણ કહેવાય, બરાબર. શબ્દ સમૂહ સમજાઈ ગયા તમને? કે આપણને એક વાક્ય આપેલું હોય પાઠના આધારે અથવા તો પાઠમાંથી જ, પણ એને આપણે એનો જવાબ એક વાક્ય એક શબ્દમાં આપવાનો હોય, બરાબર. તો કણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરા. તમે બધા લર્ન કરો છો ને મારી સાથે? શું કહેવાય એને? ઢૂસા. ખેતરમાંથી નકામું ઘાસ ઉખેડી નાખવું, એને શું કહેવાય ભાઈ? નિંદણ. વેરી ગુડ. તમે બધા મારી સાથે સરસ રીતે લર્ન કરો છો ભાઈ. ચલો આપણે હવે
એના પછીનો પ્રશ્ન જોઈએ તો એ કે નીચેના દરેક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે. આ તો એકદમ ઇઝી છે. તમે છે સેકન્ડમાં હતા ને ત્યારે તમે આ પ્રશ્ન કર્યો જ તો, બરાબર ને? યાદ છે તમને બધાને કે આપણને જે છે એ શબ્દ આપી દીધો હોય, આપણે એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. અને આ વાક્ય જે છે એ કેવું હોવું જોઈએ? તો કે એવું નથી જરૂરી કે એ પાઠનું જ વાક્ય હોવું જોઈએ, એ પાઠ સિવાયનું પણ વાક્ય હોવું જોઈએ. પણ શરત એટલી કે આ શબ્દ જે છે એ વાક્યમાં આવી જવો જોઈએ, બરાબર? આ શબ્દને આપણે વાક્યમાં ઉપયોગ કરવો પડશે, બરાબર? એટલે વાક્ય જે છે એ પાઠનું ના હોય તો પણ ચાલશે, બીજું વાક્ય હોય ને આપણે જાતે બનાવ્યું હોય એ પણ ચાલશે, પણ છે એ વાક્ય બરાબર હોવું જોઈએ અને આ જે શબ્દ જે છે એ વાક્યમાં આવી જવો જોઈએ. તો પહેલું છે ને એ ચાંચ છે. જો શું છે ચાંચ, તો અહીંયા છે ને આપણે પાઠમાંથી વાક્ય લીધું નથી, અહીંયા આપણે બીજું વાક્ય લીધું છે. તો કે પોપટની ચાંચ વાંકી હોય છે. કેવી હોય છે? વાંકી હોય છે પોપટની ચાંચ. પછી તો કે જયેશ અને હરેશ વચ્ચે પાકી દોસ્તી છે. જો પછીનું છે ને એ દોસ્તી છે. તો જો આપણે પાઠના આધારે લખવા હોય ને આ બે વાક્યને, તો આપણે લખી શકીએ. જો ચાંચ, તો કે કાબરબેન અને કાગડાભાઈએ છે ને પોતાની ચાંચો વડે ખેતર ખેડી નાખ્યું, બરાબર? આ જે છે એ પાઠના આધારે વાક્ય થયું, બરાબર ને? હવે પોપટની ચાંચ વાંકી હોય છે. કેવી હોય છે? વાંકી હોય છે. આ જે વાક્ય છે એ પાઠ સિવાયનું વાક્ય છે. પણ જો આ શબ્દ એમાં જે છે એ બરાબર લાગે છે, બરાબર? હવે જો દોસ્તીવાળું જે છે એ જયેશ અને હરેશ વચ્ચે પાકી દોસ્તી છે, બરાબર? કેવી દોસ્તી છે? તો કે પાકી દોસ્તી છે. હવે આનું વાક્ય આપણે પાઠના આધારે જે છે ને એ બનાવીએ ને, તો આવું થાય કે જયેશ અને હરેશ વચ્ચે પાકી દોસ્તી છે. એ બહારનું વાક્ય લીધું છે આપણે. અને પાઠના આધારે આપણે જોઈએ તો પાઠના આધારે શું થાય? તો કે જયેશ અને હરેશ, કાબરબેન અને કાગડાભાઈ વચ્ચે પાકી દોસ્તી થઈ, એવું આપણે પાઠના આધારે લઈ શકીએ, બરાબર? જયેશ અને હરેશની બદલે આપણે કાબરબેન અને કાગડાભાઈ વચ્ચે પાકી દોસ્તી થઈ એમ લઈ શકીએ છીએ. હવે એના પછીનો પ્રશ્ન, એના પછીનું જે છે એ શબ્દ છે એ, એના પછીનો પ્રશ્ન છે એ દાનત, બરાબર? દાનત. તો જો જેવી દાનત એવી બરકત, જેવી દાનત એવી બરકત, બરાબર? જો તો આપણે પાઠના આધારે લઈએ ને ભાઈ, તો પાઠના આધારે એમ થશે પાઠના આધારે શું થશે? તો કે પાઠના આધારે એમ થશે કે કાગડાની દાનત છે એ ખોરી હતી. કાગડાની દાનત કેવી હતી? કાગડાની દાનત જે છે એ ખોરી હતી, બરાબર? હવે એના પછીનું આપણે જોઈએ, હવે એના પછીનું આપણે જોઈએ. શું જોઈએ? તો કે એના પછીનો પ્રશ્ન જે છે એ મોલ, આ વર્ષે ખેતરમાં મોલ છે એ સારો થયો, બરાબર? આ વખતે ખેતરમાં મોલ કેવો થયો? તો કે સારો થયો. એનું આપણે પાઠના આધારે જોઈએ તો શું આવશે? એનું આપણે પાઠના આધારે જોઈએ તો આપણને આવશે કે જે છે એ કાબરબેન છે એ કાગડાભાઈને કહે છે કે મોલ આપણો સારો થયો છે, પાક છે એ સારો થયો છે, બરાબર છે? હવે એના પછીનું આવશે ઢગલો, કાગડો ઢૂસાના ઢગલા પર બેઠો, બરાબર? જો આ આપણે છે એ કેવી રીતે લીધું છે? તો કે આ આપણે પાઠના આધારે લીધું છે, બરાબર? કેવી રીતે લીધું છે? તો કે પાઠના આધારે.
કાગડો ઢૂસાના ઢગલા ઉપર બેઠો કાગડો ઢૂસાના ઢગલા પર બેઠો વેરી ગુડ. આપણે બધાએ જે છે એ વ્યવસ્થિત રીતે પાઠ જે છે એ સમજ્યો હતો, બરાબર. અને આપણે સ્વાધ્યાયની સમજૂતી પણ લીધી, બરાબર. આજે આપણે ઘણા બધા જે છે એ પ્રશ્ન કર્યા. કયા કયા પ્રશ્ન કર્યા? તો કે મોટા સવાલ જવાબ, પછી જે છે એ એના પછી છે વિધાન, કોણ બોલે છે તે લખો. એના પછી જે છે એ પાઠના યોગ્ય ક્રમમાં ગોઠવો. અને પછી આપણે ન ની નું ના વાળી ખાલી જગ્યા લીધી, પછી આપણે સાચી જોડણી લીધી, પછી આપણે જે છે એ સમાનાર્થી શબ્દ લીધા, અને પછી આપણે વિરોધી શબ્દ લીધા. એના પછી આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખીએ એ લીધું, અને એની પછી આપણે છેલ્લું જે છે એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો એ લીધું. તમને બધાને સમજાઈ ગયું ને ભાઈ? મને લાગે છે કે તમને બધાને સમજાઈ ગયું હશે, બરાબર ને? સમજાઈ ગયું ને બધાને? હા, બધાને સમજાઈ ગયું. આજે આપણે ઘણું બધું લર્ન કરી નાખ્યું. તમને બધાને મજા આવે છે ને મારી સાથે લર્ન કરવાની? બધાને મારી સાથે લર્ન કરવાની મજા આવે છે ને ભાઈ? આપણે બધાએ આજે કેવું લર્ન કરી નાખ્યું, બરાબર ને? હા, વેરી ગુડ. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો કયું છે? તો કે દોસ્તી, દાનત, કાબર અને કાગડો. શબ્દકોશના ક્રમમાં એટલે કક્કાવારીના ક્રમમાં પણ એને આપણે કહી શકશું, બરાબર ને? કક્કાવારીનો ક્રમ એટલે કે ક કા એપણે આપણે જોવાનું, બરાબર ને? ક ખ ગ એ જોવાનું. પછી જો ભાઈ અહીંયા શું છે ખબર છે? બધા કાવાળા ને કોવાળા ને એવા શબ્દ છે, બરાબર. તો આપણે જોવાનું, તમે એમ કહેશો કે મિસ અહીંયા પણ કા છે ને અહીંયા પણ કા છે, તો કયો શબ્દ પહેલાં લેવાનો? તો જો એના પછીનો શબ્દ આપણે જોવાનો, એના પછીનો અક્ષર જે છે એ આપણે જોવાનો. જો અહીંયા કાબર છે તો કાની પછી શું છે? તો કે બ છે. અને અહીંયા કાગડો છે, કાની પછી શું છે? ગ છે, બરાબર. તો પહેલાં કક્કો બોલીએ આપણે, ગ આવે કે બ આવે? તો કે ગ આવે. તો અહીંયા આવશે કાગડો, અને પછી આવશે કાબર, અને પછી આવશે દાનત, ને પછી આવશે દોસ્તી. અહીંયા આપણે બારાક્ષરી પ્રમાણે જોઈએ, જો દ દા દીદી, પછી આવશે દો, છેલ્લે આવશે ને, એટલે પહેલાં આવશે અહીંયા દાનત અને દોસ્તી. તમને બધાને સમજાઈ ગયું ને શબ્દકોશના ક્રમમાં? હા, પહેલાં આપણે શું બોલશું? તો કે પહેલાં કક્કો બોલશું, બરાબર. પછી જો બે શબ્દ સરખા હશે એટલે કે કાવાળા હશે, તો આપણે એના પછીનો અક્ષર જોશું, બરાબર ને? એ રીતે ગોઠવીને લખશું. વેરી ગુડ. આજે તમે બધાએ મોટા સવાલ જવાબ પણ મારી સાથે લર્ન કર્યા, અને બધું વ્યાકરણ પણ. મને લાગે છે કે હું જ્યારે પણ તમને કહીશ ને ત્યારે તમે બધા મને જવાબ દેવા માટે રેડી રહેશો, બરાબર ને? કેમ કે તમે રોજ મારી સાથે લર્ન કરો છો. જો પાઠ સમજ્યો ત્યારે મેં તમને સમજાવ્યું હતું. પછી તો કે આપણે સ્વાધ્યાયની સમજૂતી બીજા દિવસે પણ લીધી હતી, ત્યારે આપણે ચાર સવાલ, ત્યારે આપણે ચાર પ્રશ્ન કર્યા હતા, બરાબર ને? વિકલ્પો, ખાલી જગ્યા, પછી તો કે ખરા ખોટા, અને એક એક વાક્યના સવાલ જવાબ. ત્યારે આપણે આટલું બધું કર્યું હતું, બરાબર ને? હવે આજે આપણે એના પછીના પ્રશ્નો કર્યા હતા. તો કે આજે તો આપણે મોટા સવાલ જવાબ પણ લર્ન કરી નાખ્યા. વેરી ગુડ. તમે બધાએ મારી સાથે આજે મોટા સવાલ જવાબ, પછી તો કે કોણ બોલે છે, કોને કહે છે, પછી તો કે વાક્યને ક્રમમાં ગોઠવવાનું, પછી નોનીનું વાળી ખાલી જગ્યા શીખી, એની પછી જોડણી સુધારો શીખ્યું, એની પછી સમાનાર્થી શબ્દ, એના પછી વિરોધી શબ્દ, એના પછી શબ્દ સમૂહ. એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ એ તમારી માટે થોડું નવું હતું, બરાબર. એની પછી છે એ આપણે શીખ્યા
કે નીચેના દરેક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો, બરાબર? શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો આપણે શીખ્યા, અને છેલ્લું આપણે શીખ્યા શબ્દકોશના ક્રમમાં ગોઠવો, બરાબર? બધાને સમજાઈ ગયું ને? તમારું હોમવર્ક જે છે એ તમારા વોટ્સઅપ ગ્રુપમાં આવી જશે, બરાબર? તમારે એ હોમવર્ક કરવાનું છે, જે તમારા વોટ્સઅપ ગ્રુપમાં આવે એ તમારે હોમવર્ક કરવાનું છે, બરાબર ને? મજા આવી ને બધાને લેક્ચરમાં? હવે આપણે ફરી મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ખુદા હાફિઝ, ટેક કેર, બરાબર? એન્ડ સ્ટે સેફ. બાય બાય.